पण दुख हरणी माड़ी दुख हरणी अनकूड देवी जिने अन करनी करने सहाय ए पण जाहर जुगमा जोगणी ए माड़ी परगट पीठड़ा खेले खांडा ना खेल कारण धर्म जाता धर जाता धर्म पलटता तिया पड़नता ताप एता टाणा मरण रा पछी एमा कौन रंक कौन रा। आपणे जाणीए छीए मित्रों के देश ने खातर बेन दीकरी नी आबरू खातर धर्म ने खातर मर्दोए कुर्बानी करी छे પોતાના માટે નહીં બીજાના માટે જેણે જેણે બલિદાનો આપ્યા છે એ કાયમ રહ્યા છે ભલે એના શરીર પડી ગયા હોય પણ એની કીર્તિ તો યુગો સુધી ગવાય કારણ કે ઇનામ રહંતા ઠાકરાન નાણાઈ નહીં રહન પણ કીર્તિ कीर्ति हुंदाई कोटड़ा ए तो पाड़ाई नहीं पड़ंद पण कीर्ति कीर्ति
હુંદાઈ કોટડા, અરે રે ઓ તો પાડાઈ નહીં પડન, કેવાનો અર્થ કવિ એમ કહે છે કે એને સમાજ કાયમને માટે યાદ કરે છે. આપણા સોરઠમાં એક પણ એવી જ્ઞાતિ નથી કે જે જ્ઞાતિ કઈક સમર્પણ ન કર્યું હોય, અને બધી જ્ઞાતિની ઉજળી વાતો આજે જગતના ચોકમાં અમર છે. આજ આપણે જે વાત કરવાની છે એ ઉજણું ઓઢણું, બહુ સાચી વાત છે. વાત સાંભળવી ગમે છે, વાત કરવી ગમે છે, બીજાને ખાતર, ખાનદાનીને ખાતર, ઈમાનદારીને ખાતર જે મર્દોએ કુરબાની કરી છે એ કાયમને માટે યાદ રહે છે. ઉજળું ઓઢણું, ઉદળું ઓઢણું એને કહેવાય કે જેના જીવનમાં કોઈ દી ડાગ ન પડ્યો હોય, દુઃખને સહન કરી કરી જેને ખાનદાનીને ખાતર એમ કહેવાય છે કે ઉદળું ઓઢણું રાખ્યું હોય. આપણે ગામડામાં હજી એક કહેવત કહેવાય છે મિત્રો કે બાપા એનું તો ઓઢણું ઉદળું છે, ઉદળું ઓઢણું જેનું હોય એની આ વાત છે. આપણે ત્યાં અનેક દાખલાઓ છે, રામથી રામવાળા સુધીના દાખલા લ્યો ને તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષોએ તરવારો ખેંચી છે. સ્ત્રીનું સમર્પણ છે, કુરબાની છે, પછી રણમેદાનની વાત હોય કે ધર્મની વાત હોય, સ્ત્રીનું ગજબ પ્રદાન છે. એટલે તો આજે આપણો સમાજ ઉજળો છે. જેને ઓઢણે કોઈ દી ડાગ ન લાગ્યો હોય, આખી જિંદગી મજૂરી કરી કરી અને જીવતર ગુજાર્યું હોય એવી શક્તિઓને કવિ કહે છે વારંવાર નમસ્કાર છે, નમસ્કાર છે. સ્ત્રીના અલગ અલગ રૂપ છે, દીકરીના રૂપમાં છે, બેનના રૂપમાં છે, પત્નીના રૂપમાં છે અને માતાના રૂપમાં પણ છે. શક્તિ એક જ છે પણ રૂપ એનું અલગ અલગ છે, અને જે રૂપમાં હોય ત્યાં એનો અદ્ભુત ત્યાગ હોય. ઉજળા ઓઢણાના કેટલા દાખલા દેવા. વચ્ચે એક વાત કરી દઉં, મૂળ પ્રસંગને શરૂ કરતા પહેલા એની ભૂમિકામાં એક પ્રસંગ કહી દઉં. ખાગેશ્રી આરસ ડુંગરનો એક નેસ માલધારી પતિ પત્ની રે, પતિને રોગ લાગુ પડ્યો, પતિને પરમેશ્વર માની અને જીવતર જીવનાર ભારતની આરી નારી એની અવિરત સેવા કરે છે. ગામડે ગામડે રખડી રજડી મારા પતિને સાજો કરવા માટેની કોઈ ઔષધિ આપશો. પેટ પાટા બાંધી મજૂરી કરીને દવા દારૂ કરે છે. કે કહેવાય છે કે એકવાર એના દેર જેનો પતિ એનો નાનો ભાઈ એને ભોજાઈનું રૂપ જોઈ અને મીઠી મસ્કરી કરી, એટલું બોલ્યો ભાભી તમે કોઈ દી દાંત ન કાઢ્યા, મારા ભાઈ તો હવે બીમાર છે, તમે કોઈ દી દાંત નથી કાઢતા. પણ માલધારી બાઈ એનો મરમ સમજી ગઈ, જવાબ આપે એ દેર કે મરકીને મોઢાની અમે દુજે દાખવીએ નહીં, પણ મરકી મરકી જ ને મરકીને મોઢાની અમે દુજે દાખવીએ નહીં, પણ મારા દાંત દાંત દાંતણીએ દેખ્યા
जुन रेखू देखी राम देव पर मर दात दात दातनिए देखिया। अरे रे वो तो रेखू देखी राम देव हे देर मरकी ने मोढ़ानी हमें दूजे दाखवीए नहीं। आटलू कही पति नी सेवा मा लागी गई। पर जारे पति ने अति रोग लागू पड़ियो मरण ने शरण थवानी अणी ऊपर हतो ने तेदी पाछो देर जैन के छे भाभी तेदी तो मैं मरम किर्यो तो पण आज हूं तमने खुली बात करूं छू हवे आमा काई नथी आ रोगे घेराई गयो छे हवे आने मुको आने मुको एम कीधु અને શું બાઈએ જવાબ આપ્યો છે હે દે તને ખબર નથી લાગતી મારા બે પખા ઉજલા છે સોર્સની ધરતીમાં હું જન્મી છું મારી માના ધાવણમાંથી મેં સંસ્કૃતિ પીધી છે તું આજ જો મને એમ કહેતો હો કે આને મૂકો તો દેર સાંભળી લે પણ હું નમો આબો ડુંગર નમે અરે રે વો તો જાડો હમુણાઈ જાય મારા પરિણામે આજ પરો કરું અરે રે તો મારો હુરજ ધુંધલો થાય મારા પરિણામ આજ પરો કરું અરે રે તો મારો હુરજ ધુંધલો થાય હું નમું તો હાવો ડુંગર નમે જાળ હમુલા જાય મારા પરિણામને પર્યો કરું તો તમારો હુરજ ધુંધલો થાય આને ઉજળું ઓઢણું કહેવાય જેના ઓઢણામાં કોઈ ડાઘ ન હોય આપણી પાસે સોરઠમાં આવા અસંખ્ય પ્રસંગો પડ્યા છે ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો તલવાર કેરી ધાર પડ હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને મરજે અમર મે દાનમાં આમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આવી શક્તિઓને કવિ એમ કહે છે લાખ લાખ વંદન હો જેણે ઉદળા ઓઢણા રાખ્યા છે ને એના ઘણા દાખલા છે એને ઘણું સહન કર્યું હોય એને ઘણો ત્યાગ કર્યો હોય આપણે જે પ્રસંગ કહેવો છે એ સોરઠનો પ્રસંગ છે નાનકડું ગામ રાજા સાઈનો યુગ ખડાવાળ છલકી હાલી છે અનાજથી ખેડૂતને આજ આનંદ માતો નથી આનંદ આનંદ છે કારણ મેહુલિયો મનાણો છે વરસાદ ખૂબ વરસ્યો છે સરોવર છલકી ગયા છે અને મોલાતું એવી થઈ ને એમાંથી ખડાવાળમાં એટલો બધો માલ આવ્યો મોલાતું ને જોયું ખેડૂતો દાંત કાઢે કારણ ખેડૂત છે એ તો જગતનો તાત છે પરસેવો પાડી કાળી મજૂરી કરી કમાણી કરી અને જેને રોટલો ખાવો છે ને એને અમૃતનો ઓટકાર આવે કારણ તેને પરસેવાનું અનાજ ખાવું છે ટૂંકે રસ્તેથી મૂડી લઈ અને જીવવું નથી એ જે ખેડૂત છે એ જગતનો તાત કહેવાય અદ્ભુત ખરાવાડમાં અનાજ પીડ્યું છે પણ
ઈ તમે ચિત્રો જોવો ગામડામાં તો એ મોલ જ્યારે ખેતરમાં ઊભો હોય અને ઈ જોઈને આપણે ત્યાં ગીતો ગવાના લોકગીતો ગવાના અને કેવા રૂડા લોકગીતો કે ખીલો મારે દેશ વસંત નો ખાક નાનકડું ગામડું ખરાવાડમાં મોસમનું બધું અનાજ છલકી આવ્યું છે એવે વખતે આરબોનો પેરા જેવો આરબનો પેરો આપણે ત્યાં વખણાતો આરબની બેરખ બેહી જાય પછી ચકલું ફરકી શકે નહીં એવી આપણે રાજાસા યુગમાં એક કહેવત હતી ખરાવાડનું રખોપું એ વખતે ઝીણો કરીને સિપાઈ ઝીણા સિપાઈની નોકરી એટલે ગામને ગળા સુધી એનો ભરોસો ભાઈ દસેક વર્ષથી ઝીણો હવાલદારી કરે છે ઝીણો હવાલદાર ખાનદાન માણસ ઈમાનદાર માણસ ખરાવાડમાં કોઈ ખરાબ માણસનો પગ મૂકવા ન દે ભાઈઓ જો મિત્રો ઇતિહાસ એના જ રહી ઇતિહાસ માણસના રહીએ ઇતિહાસ સમજણા માણસોના રહીએ તમે કોઈ દી એવો ઇતિહાસ વાંચ્યો છે કે અમારી હાથમી પેઢી અમારા બાપદાદા ખિસ્સા કાતરું બહુ સારા થઈ ગયા અથવા તો 11મી પેઢી અમારા બાપદાદા ગુંડા હતા હાલતા આંતરડા કાઢ નાખતા હતા એના ઇતિહાસનો રહી ઇતિહાસ તો જેણે સમર્પણ કર્યો હોય ઈમાનદારીથી જીવતર જીવો હોય એને જગત યાદ કરે છે ઝીણો હવાલદાર
ईमानदार मानस, खानदान मानस, मौसम नो समय छे, खरावड़ मा अनाज ना ढगला पड़ा छे, अने जीवना हवालदार ऊपर गाम ने विश्वास छे, नानी मोटी दीकरियो गामना चोकमा ए मौसम ने वखते रूड़ा गीतड़ा गाय छे। केवा गीतड़ा? के जाड़वे जाड़वे माड़ा नाखिया रे, जाड़वे जाड़वे माड़ा नाखिया रे, पर बुझी लख जो ना बाले खुमो मन को फरी फरी नहीं લુગડા હાંધવાની સોય નો તમે ઘા કરો અને અંધારામાં ચોટી જાય એવી મેઘલી રાત, લૂંટારા ખરાવા લૂંટવા આવે છે, જીણા હવાલદાર ને ખબર પડી ગઈ કોક ચોર લૂંટારા લાગે, બરાબર પોતે પોતાની બંદૂક સાબદી કરી ખરાવાળ નું રખોલું રાખે છે। રાજા સૈનો યુગ એ વખતે દરબાર નો માણસ રાજમાંથી પગાર મળતો હશે, પણ કેટલો ઈમાનદાર, કેટલો ખાનદાન, જીણાએ નક્કી કરી લીધું કે નક્કી ચોર લૂંટારા ખરાવા લૂંટવા જ આવે, પણ આવનાર જે લૂંટારા હતા એને મન જીણા ની કોઈ બાબત જ નહોતી, જીણો કોઈ એને નડતો જ નથી, એની કોઈ ગણતરી જ નથી, ખરાવાળ સેલાયથી લૂંટવી છે, જીણા હવાલદારની એને કોઈ બીક નથી, પણ જીણા હવાલદારને પોતાની ઉપર વિશ્વાસ છે। વાત બહુ સાચી છે મિત્રો, માણસને પોતાની ઉપર વિશ્વાસ હોવો જોઈએ, અને એ પોતાની ઉપર વિશ્વાસ ક્યારે હોય કે સાંગો પાંગી માણસ ચોખ્ખો હોય, અને એ હિંમત એને અંદરથી આવે છે, એટલે તો આપણે કહેવાય છે ને કે સરવાણી સાચી હોય તો દુકાલમાં ડૂકે નહીં, પણ જેના પેટાડ પેટાડ પાપી હોય એની બેખ ન દૂધે ભૂદરા, પણ જેના પેટાડ પેટાડ પાપી હોય અરે રે એની બેખ ન દૂધે ભૂદરા। સરવાણી સાચી હોય એ તો દુકાળમાં દુખે નહીં, જીણા હવાલદારને આજ પોતાની ઉપર વિશ્વાસ છે કે હું ખાનદાનીથી જીવો છું, ઈમાનદારીથી જીવો છું, દરબારનું જે કાંઈ મને મહેનતાણું મળે છે એમાં હું જીવો છું। વાત સાચી છે, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે। મારું નાવ ડૂબે છે મજધારે તે પર ન હસો તટના વાસી, મે મારું નાવ ડૂબાવી દ સાગરના તોફાનની ઇજ્જત રાખી છે, અને એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે। એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે, અને ઘર વખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે। એને પોતાની ઉપર વિશ્વાસ છે,
અને વાતે સાચી છે મિત્રો, માણસને પોતાની ઉપર વિશ્વાસ હોવો જોઈએ, પોતાની ઉપર જ માણસે જીવવું જોઈએ. લૂંટારા જેમ જેમ અંધારામાં થોડા થોડા ઝાંખા ઝાંખા દેખાય છે, બંદૂકને હાબદી કરી અને ઝીણો હવાલદાર એ વખતનો ઈમાનદાર માણસ ચારિકો રાટા મારે, પરમાત્માને યાદ કરે છે ઝીણો, હરિને સમરે છે, હે હરિ મારી લાજ રાખજે, હે હરિ મારી પત રાખજે. સુરવીરતા અને પ્રાર્થના એક ધારી હાલી આવે છે, બંદૂક છે હૃદયમાં પ્રાર્થના છે. ધીરે ધીરે એમ કહેવા છે કે ઝીણી નજરથી ઝીણો જોવે છે લૂંટારા ક્યાં સુધી પહોંચ્યા છે, પણ બરોબર એમ કહેવાય છે કે અંધારાની માલિપા લૂંટારા દેખાણા ઝીણા હવાલદારને નક્કી થઈ ગયું કે આવ્યા નજીક આવ્યા છે. લૂંટારાના મનમાં નથી, લૂંટારાઓને એમ છે કે ઝીણો હવાલદાર એટલે આપણી કોઈ ગણતરીમાં જ નથી, સહેલાઈથી ખરાવાળ લૂંટવી છે આજે. લૂંટારાએ નજીક આવી પડકારો કર્યો, કોણ આટા મારે છે, જે હોય તે હટી જાય, અમારો માર્ગ મોકળો કરી દો. ઝીણો હવાલદાર જવાબ આપે છે, મિત્રો સાંભળજો, એની વાતો થાય એને યાદ કરાય, મારાથી કેમ હટાય, દરબારનું અનાજ મારા દાંતમાં છે, પ્રજાને મારી ઉપર વિશ્વાસ છે. લૂંટારા કહે, તને લૂંટેલો માલ અર્ધો તને આપશું, તું હટી જા. પેલા તો એમ કહેવાય છે કે લૂંટારાએ બીક બતાવી કે હટી જા, તું મરી જાય, નાનો માણસ કહેવાય, એકલો છો, અમે અનેક છીએ, તારા છોકરા રજડી પડશે, પણ તોય ઝીણો હવાલદાર હટ્યો નથી, ડગ્યો નથી, એને બીક લાગી નથી. લૂંટારાને ખબર પડી ગઈ છે કે આ જરાય ડર્યો નથી, એનો રણકો એમ કહે છે કે આ ડર્યો નથી, આ બીનો નથી, બીક નથી. એટલે લૂંટારા હોય એક બીજું હથિયાર ઉગાવ્યું, અને એ હથિયાર ઈ હતું લાલચનું, પ્રલોભનનું, કે ભાઈ તું જે હોતે જો હટી જાને તો ખરાવાડમાંથી જે માલ છે ને એનો અડધો ભાગ અમે તને આપશું, પણ તું હટી જા. અને ઝીણો હવાલદાર જવાબ આપે છે, દાંત કાઢીને જવાબ આપે છે મિત્રો, ખાડ ખાડ ખડ દાંત કાઢતો એમ કહે છે, અરે લૂંટારાઓ, તમને ખબર નથી મારાથી ખૂટામણ થાય નહીં, કારણ કે વેરી કો વસાના પણ વિશ્વાસઘાતી કો વસાના, વેરી કો વસાના વિશ્વાસઘાતી કો વસાના, અને ખર કો ખિલાના પર ખૂટલ કો ખિલાના, દુર્બલ કો દેના ઓર દૃષ્ટિકોણ દેના દાન, લક્ષી કા લેના પર રાક કા લેના ના, સંતોષ રખાના અસંતોષ કો રખાના ના, કવિ કિશન બનંત કોઈ દિલ્હી કહેના બાત, તો કુટિલ કો કહેના પર કપટી કો કહેના, મારાથી ખૂટામણ કરાય નહીં, મારાથી વિશ્વાસઘાત કરાય નહીં, આ ગામને આ પ્રજાને મારી ઉપર વિશ્વાસ છે. આ બહુ સાચી વાત છે, વેરી કો વસાના પણ વિશ્વાસઘાતી કો વસાના, અને ખરકો ખિલાના પર ખૂટલ કો ખિલાના. કવિનું એમ કહેવું છે કે વધુ ઘટ્યું તમે ગધેડાને ખવડાવી દેજો, પણ ખૂટલને ન ખવડાવતા. વિશ્વાસઘાતીને કોઈ દી બેસવા ન દેવો, વેરી કો વસાના
દુશ્મન હોય એને પાસે રાખવો, પણ વિશ્વાસઘાતી હોય એને પાસે ન રાખવો. ખરકો ખિલાના પર ખૂટલકો ખિલાના. જીણો હવાલદાર એ વખતનો સિપાઈ જવાબ આપે છે, મારાથી ખૂટાવણ થાય, દરબારનું અનાજ મારા દાંતમાં છે, જેના અનાજથી મારું શરીર બંધાણું છે, હું સોરઠમાં જન્મો છું. ઉભો જાણે